નમસ્તે બાળ દોસ્તો, આજે હું તમારા માટે એક નવું કાર્ય લઈને આવી છું, બરાબર છે? હા દોસ્તો, તમે પાણી જોયું છે? હા, પાણી તો તમે જોયું જ હશે. પાણી ક્યાં હોય છે? નદીમાં, તળાવમાં, કૂવામાં, દરિયામાં, બરાબર છે? પાણી તો તમે ક્યાં જોયું છે, બરાબર? પછી તમારા ઘરે પાણી છે નથી આવે છે? નળ મારફતે આવે છે, તો નળમાં પણ પાણી હોય છે. પછી તમારા ઘરે પાણી ભરવા માટે શું હોય છે? માટલું હોય છે, એમાં પણ પાણી હોય છે. તમે નાવા જાઓ છો તો તમે ડોલમાં પણ પાણી ભરેલું જોયું હશે, બરાબર છે? તો તમે એવું કંઈક અવલોકન કર્યું છે કે પાણીનો કોઈ આકાર હોય છે? કર્યું છે એવું કોઈ અવલોકન? નથી કર્યું ને? તો તમે નાના છો, તમે એનું અવલોકન નથી કર્યું, તો હવે તમે એ અવલોકન કરી શકશો, બરાબર છે? અને તમે એવું પણ કંઈ જોયું છે કે પાણીમાં તમે કયો રંગ હોય છે, એ પણ કંઈ જોયું છે, બરાબર? તો તમે અત્યારના તો તમે જુદા જુદા રંગ મને બતાવો છો કે કોઈ કે ભૂરો છે, કોઈ કે વાદળી છે, બરાબર છે? પણ આપણે આજે એક એવું ક્રિયાત્મક કાર્ય કરવાના છે, એનાથી આપણને પાણીનો રંગ અને આકાર આપણે જાણી શકીશું, બરાબર છે? જો હવે આ કાર્ય કરવા માટે મેં પહેલાં આ એક જગ લીધો છે, જગમાં પાણી ભર્યું છે, બરાબર? હવે આ પાણી ભરવાના મેં આ જુદા જુદા પાત્રો લીધા છે. જો આ છે નળાકાર પાત્ર, બરાબર છે? જો એ અહીંયાથી પહોળો છે અને આમ સીધો છે અને નીચેથી ગોળ છે. આ નાનું બીકર છે, આ ગ્લાસ છે. તમારા ઘરે મમ્મી કોઈ મહેમાન આવે તો શરબત કે પાણી આપે છે ને આ ગ્લાસમાં, હા? તો એ ગ્લાસમાં પણ આવા જોજો આવા ખાના પણ એ છે. અને આ છે કે નળાકાર છે, નીચેથી ગોળ છે. આ બીકર છે, તો એ જો કેવું છે, નીચેથી ત્રિકોણ છે અને ઉપરથી નળાકાર છે, બરાબર છે? આનો આકાર પણ ઉપરથી પહોળો છે, નીચેથી સાંકળો છે. અને આ તમે સોસ લાવો છો તમારા ઘરે, એની બાટલી છે, તો ઉપરથી સાંકળો છે, નીચેથી નળાકાર છે, ગોળ છે, બરાબર છે? તો આ દરેક જુદા જુદા પાત્ર છે જેમાં આપણે પાણી ભરવાના છીએ. જોજો, હવે હું આ જગની મદદથી આમાંથી આમાં પાણી નાખું છું. જો જો હવે આ બધા પાત્રમાં મેં પાણી નાખી દીધું છે, હવે તમે મને કહેશો કે પાણીનો આકાર કયો છે? ગોળ છે, નળાકાર છે કે ત્રિકોણ છે, બરાબર છે? કોઈ આકાર તમને લાગે છે? ના. તો આના પરથી આપણને એવું શીખવા મળે છે કે પાણીને કોઈ આકાર હોતો નથી, એને તમે જેવા પાત્રમાં ભરો છો એવો એ આકાર ધારણ કરી લે છે. કેમ એ ધારણ કરે છે? કારણ કે આ પાણી એ પ્રવાહી વસ્તુ છે. જોજો, તમારા ઘરમાં તમે દૂધ છે, શરબત છે કે સોડાની બોટલમાં તમે જોયું હશે, સોસની બોટલમાં જોયું હશે, તો એ વસ્તુ પ્રવાહી છે. આ પ્રવાહી વસ્તુને તમે જેવા પણ વાસણમાં ભરો છો તો એનો આકાર એવો ધારણ કરી લે છે. જો તમારા ઘરે ગોળ માટલું હશે તો પાણીનો આકાર ગોળ બની જશે. તમારા ઘરે નળાકાર માટલું હશે તો એ પાણીનો આકાર નળાકાર થઈ જશે. પછી તમારી મમ્મી જોજો, કોઈ મહેમાન આવે એને શરબતનો ગ્લાસ આવશે, તો શરબતનો ગ્લાસ ત્રિકોણ હશે તો એનો આકાર ત્રિકોણ થઈ જશે, નળાકાર હશે તો નળાકાર થઈ જશે. એટલે કે પાણીને કોઈ આકાર હોતો નથી, એને તમે જેવા પાત્રમાં ભરો છો એવો આકાર એ ધારણ કરી લે છે, બરાબર છે? તો આપણે આના પરથી શીખ્યા કે પાણીને કોઈ આકાર હોતો નથી. હવે આપણે પાણીનો રંગ જોઈએ, બરાબર છે? જો આ બધામાં પાણી ભરેલું જ છે. હવે હું આ ભરેલા પાણીની અંદર જો પહેલા હું આ એક સફેદ રંગ નાખીશ. જોજો, હવે હું આમાંથી સફેદ રંગ લઉં છું. અને આ પીંછીની મદદથી જોજો, આ પાણીમાં મેં કયો રંગ નાખ્યો છે? સફેદ. તો આ પાણીનો રંગ કયો થઈ ગયો? સફેદ, બરાબર છે? જો હવે આ બીજા ગ્લાસમાં જો હવે હું આમાં પીળો રંગ નાખું છું. કયો રંગ નાખું છું? પીળો.
જો આ પાણીનો રંગ કયો થઈ ગયો પીળો કયો રંગ થઈ ગયો પીળો બરાબર છે ચલો હવે હું આ બીજા પાત્રમાં આ કયો રંગ છે લાલ જો હવે હું આમાંથી આ લાલ રંગ લઈ અને આમાં નાખું છું જો આમાં આનો રંગ કયો થઈ ગયો લાલ બરાબર છે હવે હું આમાં લીલો રંગ નાખું છું તમે પણ આ વસ્તુ ઘરે કરીને જોજો બરાબર છે જો આમાં લીલો રંગ નાખ્યો છે તો આ પાણીનો રંગ થઈ ગયો લીલો ચાલો હવે હું આ નાનું બીકર છે એમાં હું આ નાખીશ ચલો જોયું હવે આ કયો રંગ બની ગયો ભૂરો હવે જોજો હું આ ગ્લાસમાં કોઈ પણ રંગ નાખતી નથી બરાબર છે આ પાણીનો મૂળ રંગ છે બરાબર છે હવે તમે જોજો કે પાણીનો મૂળ રંગ આવો હોય છે અને આ બધામાં મેં આ રંગ નાખ્યા છે તો હવે તમે મને કહેશો કે પાણીનો રંગ કયો હોય છે તમને આમાં કોઈ રંગ દેખાય છે બરાબર છે પાણીનો કોઈ રંગ દેખાતો નથી હવે આ ભૂરા રંગનું છે આ લીલા રંગનું છે લાલ છે પીળો છે અને આ છે સફેદ તો આના પરથી આપણને એવું શીખવા મળ્યું છે કે આ પાણીને કોઈ રંગ હોતો નથી તમે એમાં જેવો રંગ વેળવો છો તેવો રંગ એ બની જાય છે એટલે કે પાણીને કોઈ રંગ હોતો નથી બરાબર છે આપણે જે પણ જ્યારે આપણે કલર કરવા બેસીએ છીએ તો આપણે કલરમાં આપણે પાણીમાં વાદળી રંગ કરીએ છીએ કોઈ વાર લીલો મહેંદી રંગ કરીએ છીએ બરાબર છે તો કેમ આપણે એવું કરીએ છીએ કારણ કે જ્યારે ઉપર આકાશ હોય છે અને આકાશનો પડછાયો પાણી પર પડે છે તો આપણને પાણીનો રંગ ભૂરો વાદળી રંગ જેવો દેખાય છે પાણીમાં જો લીલ જામી ગયો હોય તો પાણીનો રંગ એ મહેંદી ગ્રીન જેવો દેખાય છે જો પાણી દોડું હોય તો એનો કથ્થાઈ રંગ દેખાય છે બરાબર છે ને હા તો જ્યારે તમે રંગપૂર્ણની નોટમાં તમે જ્યારે સીનરી કે કુદરતી દ્રશ્યમાં રંગ પૂરો છો ત્યારે તમે જુદા જુદા રંગ બતાવો છો પણ એ ઉપરથી સૂર્યનો કે એનો પડછાયો પડતો હોય તે રીતે તમે રંગ પૂરો છો તો આપણને આના પરથી એવું શીખવા મળ્યું છે કે પાણીને કોઈ રંગ હોતો નથી અને પાણીને કોઈ આકાર પણ હોતો નથી બરાબર તો આ જે મેં આજે તમને શીખવાડ્યું છે તે પ્રયોગ છે વૈજ્ઞાનિક પ્રયોગ કે આપણે આ પ્રવાહી વસ્તુનો આ પાણી છે તેનો કોઈ આકાર પણ નથી હોતો અને કોઈ રંગ પણ હોતો નથી તો આજે આપણે આ પ્રયોગ શીખ્યા અસ્તુ